हेलो एवरीवन, जोईए आपणे एचआरएमनी अंदर आपणो नवो क्वेश्चन। ભારતમાં ઔદ્યોગિક ઝઘડાના ઉકેલની ધારાકીય વ્યવસ્થા। અહીં કહેવામાં આવેલું છે કે આપણા દેશની અંદર ઔદ્યોગિક ઝઘડો જ્યારે પણ થયો હોય તો એના ઉકેલ માટે ધારાકીય સ્વરૂપે કઈ વ્યવસ્થા છે જેનો અમલ કરવામાં આવે છે। તો ઔદ્યોગિક ઝઘડાના ઉકેલ કરતાં તેનો નિરોધ વધુ સારો ઉપાય છે। પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એ ખરું છે, તેમ છતાં ઔદ્યોગિક ઝઘડાના ઉકેલ પ્રત્યે દુર્લક્ષ સેવી માત્ર ઔદ્યોગિક ઝઘડા અટકાવવાના જ પ્રયત્નો કરવામાં આવે તો તે એક ગંભીર ભૂલ દેખાશે। કારણ કે જ્યાં સુધી મજૂરી અને મૂડી આ બંને મહત્વના પરિબળોના ઉદ્ગમ સ્થાનો અલગ અલગ ક્ષેત્રમાં છે, ત્યાં સુધી ઔદ્યોગિક ઝઘડાની સંપૂર્ણ નાબૂદીની કોઈ શક્યતા નથી। ભારતમાં મજૂરોનું સોદાગીરીની નબળી સ્થિતિ અને ઔદ્યોગિક ક્ષેત્રે જાહેર ક્ષેત્રના વિકાસને સરકારે ઔદ્યોગિક ઝઘડાના શાંતિમય ઉકેલ માટે સક્રિય બનવું જ રહ્યું। ઔદ્યોગિક ઝઘડાના ઉકેલ માટે સરકારે જે પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે તે તપાસ, વાટાઘાટ, સમજાવટ અને લવાદની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ। અત્રે ઔદ્યોગિક ઝઘડાના ઉકેલ માટે સમજાવટ અને લવાદની જે ધારાકીય વ્યવસ્થા કરવામાં આવી છે તેની ચર્ચા કરીએ। અહીં ફર્સ્ટ પેરેગ્રાફની અંદર કીધેલું છે કે ઔદ્યોગિક ઝઘડાના ઉકેલ કરતાં ઔદ્યોગિક ઝઘડાનો નિરોધ છે એ વધુ સારો ઉપાય છે। એટલે એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે કે જેના પરિણામે કોઈપણ કંપનીની અંદર ઔદ્યોગિક ઝઘડાનું ઉત્પન્ન જ ન થાય। તો આપણે જોયું, આગળ જેવી રીતે જોયું એવી રીતે કે ગવર્મેન્ટ દ્વારા ઔદ્યોગિક ઝઘડાના ઉકેલ માટે સરકારે કેવા પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવેલી છે, તો તપાસ છે, વાટાઘાટ છે, સમજાવટ છે અને લવાદ છે। ઔદ્યોગિક ઝઘડાના ઉકેલ માટે ધારાકીય વ્યવસ્થાનો ઇતિહાસ બહુ જૂનો નથી, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં ભારતમાં મોટા પાયા પરના ઉદ્યોગોનો ખાસ વિકાસ થયેલો નહીં। ઔદ્યોગિક ઝઘડા ખાસ કરીને તો ઔદ્યોગિક વિકાસની સાથોસાથ વિકસ્યા, પરિણામે એના ઉકેલ માટે ધારાકીય જોગવાઈ અનિવાર્ય બની। હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારે પસાર કરેલા ઔદ્યોગિક ઝઘડાના કાયદા અનુસાર ઔદ્યોગિક ઝઘડાનો ઉકેલ લાવવામાં આવે છે। મુંબઈ એટલે હાલના મહારાષ્ટ્રમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મૈસૂર, જમ્મુ અને કાશ્મીર વગેરે રાજ્યોએ ઔદ્યોગિક ઝઘડાના ઉકેલ માટે કાયદા ઘડ્યા છે, ધારાકીય જોગવાઈ કરી છે। પણ આ કાયદા જ્યાં લાગુ ન પડતા હોય ત્યાં કેન્દ્ર સરકારના કાયદા લાગુ પાડવામાં આવે છે। હવે કેન્દ્ર સરકારે ઔદ્યોગિક ઝઘડાનો ઉકેલ માટે ઘડેલ કાયદાની જોગવાઈઓ ક્રમશઃ તપાસશે। તેમ કેન્દ્ર સરકારની ધારાકીય જોગવાઈઓમાં જોઈએ, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ઔદ્યોગિક વિકાસની સાથોસાથ ઔદ્યોગિક ઝઘડાનું પ્રમાણ વધવા લાગ્યું અને તેના ઉકેલ તથા નિયંત્રણ માટે ધારાકીય જોગવાઈની અનિવાર્યતા જણાતા 1929માં વેપાર ઝઘડાનો કાયદો પસાર કરવામાં આવ્યો। અહીંયા શું કીધેલું છે કે આપણા દેશની અંદર ઔદ્યોગિક ઝઘડાનો ઇતિહાસ છે એ બહુ વર્ષો પહેલાંનો નથી, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં ઉદ્યોગો છે એનું કોઈ વધારે પડતું ડેવલપમેન્ટ છે થયેલું હતું નહીં। પ્રથમ વિશ્વયુદ્ધ પછી આપણા દેશની અંદર ઔદ્યોગિક ઝઘડા છે એ સારા એવા પ્રમાણમાં એનો વિકાસ થયો છે। તો એટલા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ઔદ્યોગિક ઝઘડાના ઉકેલ માટે અલગ અલગ કાયદાઓ કે અલગ અલગ એક્ટ છે જે પસાર કરેલા છે। તો કેન્દ્ર સરકારની ધારાકીય જોગવાઈ પ્રમાણે 1929માં વેપાર ઝઘડાનો કાયદો છે જે પસાર કરવામાં આવેલો છે, જે મોટાભાગે બ્રિટિશ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ એક્ટ ઉપરથી ઘડવામાં આવેલ। પહેલાં તો આ કાયદાનો અમલ 5 વર્ષ પૂરતો જ નક્કી કરવામાં આવેલ, પણ પછી કાયદામાં સુધારો કરી તેને કાયમી બનાવવામાં આવ્યો। 1929માં જે વેપારી ઝઘડાનો કાયદો બનાવવામાં આવેલો હતો એ કાયદાનો સૌથી વધારે યુઝ છે, જે બ્રિટિશ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના એક્ટ ઉપરથી આ કાયદો બનાવવામાં આવેલો છે। પહેલાં એ લોકોએ એવું નક્કી કરેલું હતું કે જે વેપાર ઝઘડાના કાયદાનો એક્ટ છે એ ખાલી આપણા દેશની અંદર જ્યારે પણ કંપનીની સ્થાપના થઈ હોય ત્યારથી 5 વર્ષ સુધી વેપાર ઝઘડાના કાયદાનો જે એક્ટ છે એ ફોલો કરવો જોઈએ, પણ ત્યાર પછી એની અંદર સુધારો કરી અને એ એક્ટને કાયમી બનાવવામાં આવેલો છે। વેપારી ઝઘડાના કાયદાની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ હતી। કોઈપણ ઝઘડો થાય તો બંને પક્ષકારો અરજી કરે અથવા સરકારને જરૂરી જણાય તે માટે તપાસ અદાલત, કોર્ટ ઓફ ઇન્ક્વાયરી અને સમાધાન મંડળ, બોર્ડ ઓફ કોન્સિલેશનની રચના કરવાની જોગવાઈ, આપણે જેવી રીતે આગળ જોયું એવી રીતે કે બંને પક્ષમાંથી
કોઈ પણ પક્ષ છે એ તપાસ માટેની અરજી છે એ કરી શકે છે, અને અરજી કરે ત્યાર પછી તપાસ અદાલત છે એની નિમણૂક કરવામાં આવે અથવા તો સમાધાન મંડળની જોગવાઈ કરવામાં આવે. તદુપરાંત હડતાલ કે તાળાબંધીને કારણે સમાજમાં ભારે મુશ્કેલી સર્જાતી હોય તેને ગેરકાયદેસર જાહેર કરવાની જોગવાઈ, તેમજ મજૂરોના હિતની રખેવાળી કરવા માટે સરકારી મજૂર અધિકારીની નિમણૂકની પણ જોગવાઈ કરવામાં આવી હતી. પણ તપાસ અદાલત કે સમાધાન મંડળની રચના કાયમી ધોરણે ન હતી, જરૂરિયાત પ્રસંગે જ તેની રચના કરવાની જોગવાઈ હતી, તેને કારણે તેની અસરકારકતા ઘટી હતી. 1932 અને 1938 તેમાં સુધારા કરવામાં આવ્યા. શાહી મજૂર પંચની ભલામણ અનુસાર સમાધાન અધિકારીની નિમણૂક કરવામાં આવી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કટોકટી ભરી પરિસ્થિતિમાં એક પખવાડિયાની નોટિસ સિવાય કોઈપણ હડતાલ કે તાળાબંધીને ગેરકાયદેસર જાહેર કરવાની સત્તા સરકારે પ્રાપ્ત કરી. અહીં આપણને ઉપરના પેરેગ્રાફની અંદર શું કીધું છે કે જ્યારે પણ બેમાંથી કોઈપણ એક પક્ષકાર છે એને જરૂર જણાય તો એ તપાસ અદાલત માટેની એપ્લિકેશન છે કરી શકે. એના સિવાય જ્યારે હડતાલ કે તાળાબંધીના કારણે કોઈપણ વસ્તુની અંદર વધારે પડતા પ્રોબ્લેમ છે એ ઉત્પન્ન થતા હોય તો એના લીધે જે કોઈપણ ગેરકાયદેસર જોગવાઈઓ હોય તે અથવા મજૂરોના હિત માટેની કોઈપણ મજૂર અધિકારીની નિમણૂક છે એ સરકાર દ્વારા થવી જોઈએ. ત્યાર પછી 1932 અને 1938 અંદર એમાં સુધારો કરવામાં આવી અને શાહી મજૂર પંચની ભલામણ કરવામાં આવી હતી કે જેની અંદર જ્યારે વિશ્વયુદ્ધ દરમિયાન આપણા દેશમાં ઔદ્યોગિક ઝઘડા છે જે વધારે થતા હતા, તો એવી સિચ્યુએશનની અંદર કોઈપણ કંપની છે અથવા તો કોઈપણ કંપનીના કર્મચારીઓ છે એને હડતાલ કે તાળાબંધી કરવી હોય તો એની પૂર્વે એને 15 દિવસ પહેલાંની એપ્લિકેશન અથવા તો અરજી છે કે જે ગવર્મેન્ટને આપવી જોઈએ. જો કોઈપણ ગવર્મેન્ટને આવી અરજી છે એ મળેલી હોય નહીં અને કોઈપણ કંપની છે એ હડતાલ કે તાળાબંધી કરે તો એની અગેન્સ્ટમાં કોઈપણ પ્રકારના સ્ટેપ છે એ લઈ શકતા હતા. આમ છતાં બીજા વિશ્વયુદ્ધ પછીની ડામાડોળ પરિસ્થિતિને પહોંચી વળવા વિસ્તૃત જોગવાઈવાળા ઔદ્યોગિક ઝઘડાના કાયદાની જરૂરિયાત જણાતા 1947 ઔદ્યોગિક ઝઘડાનો કાયદો ઘડવામાં આવ્યો. બીજા વિશ્વયુદ્ધ પછી સિચ્યુએશન છે જે કંટ્રોલ બહાર જતી રહેતી, તો એ સિચ્યુએશનને કંટ્રોલમાં લાવવા માટે 1947 ઔદ્યોગિક ઝઘડાનો કાયદો છે એ બનાવવામાં આવેલો હતો. તો 1947 ઔદ્યોગિક ઝઘડાઓનો કાયદો એની અંદર કઈ વસ્તુ હતી? આ કાયદાનો અમલ 1 એપ્રિલ 1947 જમ્મુ અને કાશ્મીર રાજ્યને બાદ કરતાં સમગ્ર ભારતમાં શરૂ થયો અને વેપારી ઝઘડાનો કાયદો રદ થયો. આગળનો જે એક્ટ આપણે જોયો વેપારી ઝઘડાનો કાયદો, એ કાયદો રદ કરવામાં આવેલો હતો અને 1947 1 એપ્રિલમાં સમગ્ર દેશમાં ખાલી જમ્મુ અને કાશ્મીરને બાદ કરતાં ઔદ્યોગિક ઝઘડાનો કાયદો છે જે લાગુ પાડવામાં આવેલો હતો. આ કાયદામાં ઔદ્યોગિક ઝઘડાની અને ઉદ્યોગની વ્યાખ્યા એવા વ્યાપક અર્થમાં કરવામાં આવી છે કે કોઈપણ ઝઘડો તે મજૂર અને માલિક વચ્ચે હોય કે મજૂર મજૂર વચ્ચે હોય તેનો સમાવેશ, તેમજ કોઈપણ ઉદ્યોગ પછી ધંધો વેપાર કે વ્યવસાય હોય તેનો સમાવેશ આ કાયદાના કાર્યક્ષેત્રમાં થઈ શકે છે. આ કાયદાની અંદર કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવતો હતો? તો એની અંદર ઝઘડો છે એ મજૂર મજૂર વચ્ચે થયો હોય, મજૂર માલિક વચ્ચે થયો હોય કે કોઈપણ બે માલિકો વચ્ચે થયો હોય, તે કોઈપણ રીતનો ઔદ્યોગિક ઝઘડો હોય તેનો સમાવેશ છે જે ઔદ્યોગિક ઝઘડાના કાયદાની અંદર કરવામાં આવતો. અને ત્યાર પછી ઔદ્યોગિક ઝઘડો છે એ કોઈ ઉદ્યોગ હોય, વ્યવસ્થા તંત્ર હોય, કોઈ સંસ્થા હોય, કોઈપણની અંદર થયો હોય તો એ તમામને ઔદ્યોગિક ઝઘડાઓનો કાયદો છે જે આવરી લેતો. આ કાયદાની જોગવાઈ અનુસાર રાજ્ય સરકાર પોતાના વિસ્તાર માટે ઔદ્યોગિક ઝઘડાના ઉકેલ માટે વિશિષ્ટ કાયદા ઘડી શકે છે. જ્યાં આવા રાજ્યના કાયદા લાગુ ન પડતા હોય ત્યાં કેન્દ્ર સરકારે ઘડેલા કાયદા લાગુ પડે છે. ઔદ્યોગિક ઝઘડાના ઉકેલ માટેની જવાબદારી યોગ્ય સરકાર છે, એટલે કે ખાણ, તેલ ક્ષેત્ર, બંદર, બેન્કિંગ, વીમા કંપની તથા કેન્દ્ર સરકાર સંચાલિત ઉદ્યોગોમાં કેન્દ્ર સરકાર યોગ્ય સરકાર લેખાશે, જ્યારે બાકીના કિસ્સાઓમાં રાજ્ય સરકાર યોગ્ય સરકાર લેખાશે. આ કાયદાની જોગવાઈઓ માટે અથવા તો જ્યારે ઔદ્યોગિક ઝઘડો થાય તો એના ઉકેલ માટે કેન્દ્ર સરકારે અમુક ઘડેલા કાયદા છે લાગુ પાડવામાં આવેલા હોય છે. અને ઔદ્યોગિક ઝઘડાના ઉકેલ માટે જવાબદારી છે એ કયા વિસ્તારમાં ઔદ્યોગિક ઝઘડો થયો છે એને ધ્યાનમાં રાખી અને એની સરકાર છે એ નક્કી કરેલી છે. જેમ કે અહીંયા આપણને આપેલું છે કે ખાણ છે, તેલ ક્ષેત્ર, બંદર છે, બેન્કિંગ, વીમા કંપની
તથા કેન્દ્ર સરકાર સંચાલિત ઉદ્યોગોમાં કેન્દ્ર સરકાર છે એ જે કોઈ પણ ચુકાદો આપે એ ચુકાદો એ લોકોએ માન્ય રાખવો પડે. બાકીના કિસ્સાઓમાં એટલે એ સિવાયના જેટલા પણ બિઝનેસની અંદર બીજા કોઈ પણ ઔદ્યોગિક ઝઘડા થાય તો એની અંદર રાજ્ય સરકાર જે ચુકાદો આપે એ માન્ય રાખવો પડે. આ કાયદા અનુસાર ઔદ્યોગિક ઝઘડાના ઉકેલની વ્યવસ્થા નીચે પ્રમાણે છે. તેમાં ફર્સ્ટ વન છે કાર્ય સમિતિ. જે ઔદ્યોગિક એકમોમાં 100 કે તેથી વધુ મજૂરો કામ કરતા હોય ત્યાં મજૂરો અને માલિકો વચ્ચે સંબંધો સુધારવાના હેતુથી કાર્ય સમિતિની રચના કરવાની સરકાર સૂચના આપી શકશે. કાર્ય સમિતિમાં મજૂરોના પ્રતિનિધિઓની પસંદગી સાથે ચર્ચા વિચારણા કરીને કરવામાં આવશે. કાર્ય સમિતિમાં બંને પક્ષોનું સરખું પ્રતિનિધિત્વ રહેશે. કાર્ય સમિતિના નિર્ણયો સલાહકારી રહેશે, બંધન કરતા નહીં. ઔદ્યોગિક એકમના રોજિંદા પ્રશ્નો જેવા કે વેતન, બોનસ, કામના કલાકો, કામની પરિસ્થિતિ, શિસ્ત વગેરે વિશે નિખાલસતાપૂર્વક ચર્ચા વિચારણા કરીને પ્રશ્નોના યોગ્ય ઉકેલનો પ્રયત્ન કાર્ય સમિતિ કરશે, જેથી પાણી પહેલાં પાળની જેમ ઔદ્યોગિક સંઘર્ષ ઉદ્ભવે જ નહીં તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે. અહીંયા કાર્ય સમિતિની અંદર આપણને શું કહેવામાં આવેલું છે કે કોઈપણ ઔદ્યોગિક એકમો હોય કે જ્યાં કર્મચારીઓ છે એ ઓછામાં ઓછા 100 હોય, વધારેમાં વધારે 100થી ગમે તેટલા હોઈ શકે, જ્યારે એટલા મજૂરો હોય તો મજૂરો અને માલિકો વચ્ચેનું રિલેશન મેન્ટેન કરવા માટે કાર્ય સમિતિની રચના છે એ કરવામાં આવે છે. કાર્ય સમિતિની રચનામાં મજૂરોએ પોતાના પ્રતિનિધિઓની પસંદગી છે એનો ચાન્સ એને આપવામાં આવે છે. પોતાની પસંદગીના પ્રતિનિધિ સાથે એક મુક્ત મને ચર્ચા વિચારણા છે એ કરી શકે છે. અને ત્યાર પછી ઔદ્યોગિક એકમના ડેઇલી બેઝ ઉપર અથવા તો મેજોરિટી જે પ્રશ્નોના લીધે ઔદ્યોગિક ઝઘડા ઉત્પન્ન થઈ છે એવા પ્રશ્નો જેવા કે વેતન હોય, બોનસ હોય, કામના કલાકો, કામની પરિસ્થિતિ આ બધા માટે થઈ અને તે લોકો મુક્ત મને ચર્ચા વિચારણા કરી પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવી શકે છે કે જેના લીધે ભવિષ્યની અંદર હડતાલ કે તાળાબંધીના પ્રશ્નો છે એ ઉત્પન્ન ન થાય અને પરિણામે કીધેલું છે કે પાણી પહેલાં પાળ છે જે બાંધી શકે.